નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. નિશાળમાં વેતન ચૂકવવા મુદ્દે આશા વર્કરોની ભૂખ હડતાલ, નાયબ કલેક્ટરે આપ્યું આવેદન પત્ર. દેવદરના વડિયા ગામે ખાસ ફરેલા પિકઅપ ડાલામાં લાગી આગ, ખેડૂત અને વાહન માલિકને મોટું નુકસાન. પાલનપુરના ખેમાણા ખાતે પીએમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. 85,000થી વધારે રેલ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરાયું. દેવોતરમાં જમીન વિવાદમાં જેસીબીના ડ્રાઈવર સાથે મારપીટ, જાતિ અપમાનિત શબ્દ બોલી માર મારતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યું. વડગામના રજુ સણા ગામના પોલીસ કર્મીનું મોત, છાતીમાં દુખાવો થતા નીચે પટકાતા પહોંચી હતી ઈજાઓ. હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર. બનાસકાંઠા અને ડીસામાં 4 દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાલ ઉપર બેઠી છે. આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી જઈ આજે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. બનાસકાંઠા અને ડીસામાં 4 દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાલ ઉપર બેઠી છે. આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી જઈ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા 10 માસથી સરકાર દ્વારા 50% ટોપઅપ અને 2500 માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી, જેના માટે મહિલાઓએ વારંવાર આંદોલન કર્યા છે અને છેલ્લા 10 દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાલ ઉપર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે, પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવાયો નથી. ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની હતી. ડીસા તાલુકાની તમામ આશા વર્કર મહિલાઓએ મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં છેલ્લા 4 દિવસથી ધરણા ઉપર બેઠી છે. 4 દિવસથી ધરણા ઉપર બેઠેલી આશા વર્કર મહિલાઓ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટર નેહા પંચાલ, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપી વેતન તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ. ડીસા તાલુકા સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે પ્રતિક પડિયાર, ઉપપ્રમુખ તરીકે અંસાબેન દેસાઈની બિનહરી વરણી કરાઈ. ડીસા તાલુકા સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે પ્રતિક પડિયાર, ઉપપ્રમુખ તરીકે અંસાબેન દેસાઈની બિનહરી વરણી કરાઈ. ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પડિયાર અને ઉપપ્રમુખ તરીકે અંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 25 જાન્યુઆરી 2024 રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં તમામ 11 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા. ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી સોમવારે ચૂંટણી અધિકારી અને ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં યોજાઈ. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા મેન્ડેટ લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પડિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનો મેન્ડેટ આપવામાં આવ્યો, જેથી પ્રતિક પડિયારે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉકાજી ઠાકોરે દરખાસ્ત કરી હતી ને પચાણભાઈ પરમારે ટેકો આપ્યો હતો અને પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આપતા પ્રતિકકુમાર પડિયારને સંઘના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. તે જ રીતે અંસાબેનના નામનો મેન્ડેટ આવતા તેઓની સામે પણ કોઈએ ઉમેદવારી ન કરતા તેમણે પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા. આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને સંઘના પૂર્વ ચેરમેન શશિકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોશી, પ્રકાશભાઈ દવે, પ્રણવ પડિયાર, અશોકભાઈ પડિયાર, દશરથભાઈ દેસાઈ સહિત શુભેચ્છકો કાર્યકરોએ નવા વરેલા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પડિયારે જણાવ્યું કે ડીસા તાલુકા સંઘે ખેડૂતોની સંસ્થા છે અને અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરીને ભારતીય જનતા પાર્ટી અમારી પર જે ભરોસો મૂકે છે તે કાયમ રાખીશું. આજે મારી ડીસા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના
ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે. એક આ તો એક જવાબદારીના ભાગરૂપે છું, પણ અમારા 10-10 લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું. અને આ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક, એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું. અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે, એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે કામ કરીશું, જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને એ માટે અસ્તુ ભારત માતા કી જય. આજરોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી, જે એજન્ડા મુજબ આજે 12 માર્ચના રોજ 11 કલાકે ચાલુ થઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય. પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા. વડિયા ગામની સીમાં ઘાસ ભરેલા પિકઅપ ડાલામાં આગ લાગતા પિકઅપ ડાલું પડીને ખાક. દિયોદરના વડિયા ગામની સીમા સોમવારના આશરે 5 વાગ્યાની આસપાસ ઘાસ પૂળા ભરેલા ડાલામાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી. વડિયા ગામની સીમાથી ઘાસ પૂળા ભરેલું પિકઅપ ડાલું પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાલુ ગાડીમાં પિકઅપ ડાલામાં આગ લાગતા ખેડૂતના પિકઅપ ડાલામાં ભરેલા ઘાસ પૂળા બળીને ખાક થઈ જતા ખેડૂતને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો. પિકઅપ ડાલો આગમાં બળી ખાક થઈ જતા પિકઅપ ડાલાના માલિકને પણ ભારે આર્થિક નુકસાન થયાનું સામે આવ્યું છે. જોકે ઘાસપુરા ભરેલા એકાએક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે આજુબાજુના ખેડૂતો અને લોકોના ટોળાઓ મટ્યા, જ્યાં પાણી અને માટીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જ્યાં કે પિકઅપ ડાલામાં લાગેલી આગ કાબૂમાં આવતા ડ્રાઈવર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો. જોકે પિકઅપ ડાલામાં લાગેલી આગનું કારણ હજી સુધી અકબંધ જોવા મળ્યું છે. જોકે સદનસીબે પિકઅપ ડાલામાં એકાએક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો, જ્યાં મોટી જાનહાની ઘટતા ટળી છે. ઘાસપુરા ભરેલા પિકઅપ ડાલુ અચાનક સળગી ઉઠતા પિકઅપ ડાલુ બળીને ખાક થયું. અમીરગઢના નવીન બનેલ DFCC રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન ઉદઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાનો રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતમાંથી 85,000 કરોડના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરીને દેશને મોટી ભેટ આપી છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન થઈ રહ્યું છે ને નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આજે હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં ભારતીય રેલવેમાં એવું પરિવર્તન જોશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ દિવસ આ સંકલ્પ શક્તિનો જીવન પુરાવો છે. શ્રી નવ ગોયલ ડેપ્યુટી મેનેજર શ્રી યસ કે શિવકુમાર પોન્નના, ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર શ્રી નીરજકુમાર, સહાયક પ્રોજેક્ટ મેનેજર શ્રી મનીષ ડાકા, જુનિયર પ્રોજેક્ટ મેનેજરની આગેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો. आज के हमारे इस शुभ दिन पे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने करीब 85,000 करोड़ के रेलवे प्रोजेक्ट इनॉग्रेट किए हैं और इसमें मेनली हमारा डेडिकेटेड फ्रेट कॉरिडोर है जो कि हमारा एक वेस्टर्न है, एक ईस्टर्न है. वेस्टर्न आपका मुंबई से दिल्ली तक है मोटा मोटा और ईस्टर्न जो है हमारा लुधियाना से सोननगर है. और इस डेडिकेटेड फ्रेट कॉरिडोर के माध्यम से हमारी देश की जो लॉजिस्टिक्स की कॉस्ट है वो काफी कम होंगी और हमारी इकोनॉमी को GDP बूस्ट मिलेगा इससे. थैंक यू. પાલનપુરના ખેવાણા ન્યુ પાલનપુર સ્ટેશને DFCના મુખ્ય વિભાગોનું વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. ભારતીય રેલવેને આધુનિક અને સુવિધા વ્યવસ્થાથી સુદૃઢ બનાવીને રેલવે યાત્રાને સલામત અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી 85,000 કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સહિત અને રેલ સેવાઓના શુભારંભ કાર્યક્રમને ખેવાણાના ન્યૂ પાલનપુર સ્ટેશને DFCના મુખ્ય વિભાગોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું સાથે વડાપ્રધાનના પ્રેરણાલક્ષી સંબોધનમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. પાલનપુર નજીક ખેવાણા ગામે ન્યુ પાલનપુર સ્ટેશન રોડ ઉપર માલવાહક ટ્રેનોની અવર જવર અને સ્ટોપેજ માટે વિશેષ સુવિધાવાળું સંપૂર્ણ ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ માલવાહક ગાડીઓ પોતાના સ્થળે સમયસર પહોંચે તે માટે 3G લાઇનનો ઉપયોગ કરશે અને 100 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડવા લાગશે. આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય, ભાજપ કાર્યકરો સહિત રેલવે વિભાગના અધિકારીગણ સાથે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજના ટોટાણા ખાતે સંત શ્રી સતારામ બાપુના આશ્રમે કેન્દ્રીય મંત્રી
ગિરિરાજસિંહને આજે મુલાકાત લીધી હતી. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. આજે સંત શ્રી સદારામ બાપુના આશ્રમે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પ્રચાર કર્યો હતો ને સદારામ બાપાના આશીર્વાદ બાદ અબ કી બાર 400 કે પારનો નારો કાર્યકર્તાઓને આપ્યો હતો. આ પ્રસંગે ભાજપ આગેવાનો, મંડળ અને મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે આશ્રમે મુલાકાત માટે આવેલા કેન્દ્રીય મંત્રીનું ટોટાણા ગામ ખાતે સંતદાસ બાપુએ સાલ ઉડાડીને સન્માન કર્યું. સન્માનિત અધ્યક્ષ, સન્માનિત મંચ, આજ મેં આશીર્વાદ લેને કે લીએ સદારામ બાપા કા આયા થા. આશીર્વાદ કે નરેન્દ્ર મોદી કે નેતૃત્વ મેં અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, યહી આશીર્વાદ લેને આયા થા. યે આશીર્વાદ ક્યો? આજ દેશ કા પહેલા પ્રધાનમંત્રી હૈ જો રાજા જનક કી તરહ વિદેહ, જિનકે બેંક એકાઉન્ટ મેં પૈસે નહીં, જિનકે ખાતે મેં પૈસે નહીં, જિનકે ખાતે મેં કોઈ જમીન નહીં, જિનકે ખાતે મેં કોઈ ગાડી નહીં, એક યોગી કી તરહ હૈ. આજ જબ સે વો આયે હૈ દેશ મેં ગરીબો કી સેવા કર રહે હૈ. આજ 75 સાલ બીત ગયે, કભી કિસી ને નહીં સોચા થા કે હમારી બહેન શૌચ કે લીએ સડક પે કિનારે જાતી હૈ, શૌચ બનવાને કા કામ કિયા, પાણી પહોંચાને કા કામ કિયા, ઘર દેને કા કામ કિયા, બિજલી દેને કા કામ કિયા, ઓર તો ઓર ગેસ કા ચૂલા દેને કા કામ કિયા. યે વહી કર સકતા હૈ જો એક સંત પડપડા કા. લેકિન સાથ મે સાથ દુનિયા કો દિખા દિયા કે વિજ્ઞાન ભી ઉસી તરહ ચંદ્રમા પર પહોંચાને કા કામ કિયા, દેશ કો આર્થિક ઊંચાઈ મે ઇંગ્લેન્ડ કો પછાડ કરકે પીછે કરને કા કામ કિયા. આજ દેશ મે એક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ ભી આ રહી હૈ, કિસાનો કી આય ભી દુગને હો રહે હૈ. જેસીબીના ડ્રાઈવરને મારામારી કરતા વિડીયો બનાવનાર યુવકના પરિવારને મારામારી, જાતિ અપમાનિત કર્યા હોવાનું સામે આવ્યું. દિયોદર તાલુકાના રવેલ જૂનાથી સરદારપુરાને જોડતો નવો માર્ગ બનાવવા માટીકામ અને રસ્તાની સફાઈ કામગીરી કરાઈ. દરમિયાન રવેલ જૂના અને સરદારપુરા જેસીબીના ડ્રાઈવરને ખેતર માલિકના પરિવારે રસ્તાની મેટરને લઈને માર મારતાનો વિડીયો વાયરલ થયો છે. જ્યાં જેસીબીના ડ્રાઈવરને સામેના ખેતરના પરિવારે માર મારતા લોકોથી બચાવવા જતા પરિવારના લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવવા મોબાઈલ પડાવી લઈ મોબાઈલ ઉતારનારાના પરિવારના લોકો માર મારતા અને જાતિ વિરુદ્ધ શબ્દો બોલતા પરિવારે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા. ડ્રાઈવરે પણ રસ્તાની કામગીરી જેસીબીથી ચાલુ હતી, જ્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસની મારી ઉપર હુમલો કર્યો હતો અને અમોને અટકાવીને જેસીબી પર ચડી કરતા પાટુ અને અપશબ્દો બોલી માર્યો હતો અને જેસીબીના માલિક સાથે ગામ લોકોએ માફી માંગી સમાધાન કરાવ્યું. સરદારપુરા ગામના દલિત પરિવારના ખેતરના ગેટ પાસે જેસીબીના ડ્રાઈવરને માર મારતા જોઈને વિડીયો બનાવનાર પરિવારનું કહેવું છે કે સામેવાળા માળી પરિવારના લોકો, પિતા સહિત 3 દીકરાઓ જેઓ અમારા ખેતરની હદમાં આવેલા મકાનની દિવાલ તોડવા જેસીબીના ડ્રાઈવર સામે મનમાની કરીને મારામારી કરતા ડ્રાઈવરને છોડાવવા જતા અમારા સામે જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દો સાથે અમારા દાદા બહેનો અને ભાઈ ઉપર હુમલો કર્યો હતો ને મોબાઈલ પડાવી લીધો હતો, જે વિડીયોમાં જોઈ શકાય છે. ભાગ ગયા હોય સર, એક તો પોલીસમાં, એક તો પોલીસ વાળા અને ભાગ ગયા, એક મતલબ ડ્યુટી ગયા, મારું નહીં ગાડી ચલાવે, રોડ કટિંગ કર રહા તો બોલ રહા મેરા ખેતર જ્યાદા કટ રહા, મેં કે માપ કે કટ રહા ભાઈ, તો કાઈ કપ જ્યાદા નહીં કટતા, બરાબર આતા, તો ઉસને બોલા ગાડી બંધ કર દો, મેં ગાડી બંધ કર દિયા, બંધ કરકે ફિર મેં ગાલી દિયા, ફિર મેં ગાડી લેકે એક સાઈડ મેં જા રહા, તો ગાડી મેં ચેડ કે ફિર મારા.
मेरे को इतना जो करने का वो करने का, अगर यह तो कोई करेगा तो ठीक नहीं तो मैं उसको मार के जाऊँगा पक्की बात। कहाँ के रहने वाले? जैसे मेरे को जेल हो जाए मैं उसको मार के जाऊँगा, या तो कानून कुछ कर ले नहीं तो मैं उसको करूँगा। कानून को पता नहीं था इसलिए मैं देख रहा चेक करता नहीं करता क्या क्या देखना पसंद कर। ये અમારો મકાન પડા આવ્યા હતા, અમારા અમે રસ્તેની દબેણ કરવી હતી વધારે, એટલે એ અમે ઝઘડો કરવા આવ્યા, તે ઝઘડો કરતા હતા પેલા મારતા હતા, ધીચમ તમે મારો છો એમને, તો કે અમે તમે તો કે પાડી નાખો તમારું મકાન પાડવું છે, કે મકાન પાડીને કે રસ્તો બનાવો છો, એ બહુ માથા ભારી છે એ મને એવું કે ધમચી હાલતા હતા કે ચમ છોડાવવા આવ્યા જીસીબીવાળા, એટલે અમે ના મારવા લે, એટલે અમને ગાળ બોલવા માંડ્યા, અમારા બા દાદાને ધક્કો માર્યું પડતા કર્યા, તો અમારે એનો એમાં કેસ કરવો છે। ઘટના એવી બની કે ત્રણેય બાપ બેટા પરેશજી હીરાજી અને હીરાજી સોનાજી અને સુરેશજી હીરાજી ત્રણેય આવ્યા અને અમે પરમાર છીએ તો એ લોકો મકાન પાડીને રસ્તો પહોળો કરવા બનાવવા માટે એ લોકોએ વિનંતી કરી જેસીબીવાળાને, જેસીબીવાળો ન માન્યો એટલે જેસીબીવાળાને માર માર્યો, જેસીબીવાળાને માર મારતા જોઈ અમે લોકો છોડાવા ગયા તો મારા દાદાને ધક્કો માર્યો, મારી બહેનનો મોબાઈલ તોડી નાખ્યો અને સમાજ પ્રત્યે ખોટી ગાળો આપી અને તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે મોબાઈલ તોડી નાખ્યો મારી બહેનને। આ રજૂઆત એવી કરે છે કે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી રજૂઆત સ્વીકારે અને અમારો ન્યાય કરે। ટ્રાવેલથી સરદારપુરા જતો માર્ગ અમારા ઘરે જીસીબી વાળ કાઢતું કાઢતું આવ્યું તો જીસીબીવાળા ભાઈને ખોટી રીતે માર મારતા અમે થોડા ગયા હતા તો અમને પણ એમણે ગાળો બોલી અને દાદાને ધક્કો મૂકી અને પડતા કર્યા હતા અને મારો મોબાઈલ લઈ અને તોડી નાખ્યો મોબાઈલ। એમાં એમ કહેવા માંગે કે હીરાજી સોનાજી અને પરેશ હીરાજી અને સુરેશજી હીરાજી એમ કે બહુ જીસીબીવાળાને માર માર્યો અને અમને પણ ગાળો બોલીને અમને એ આખા ગામના બોસ છે એમ કે અમને બહુ જ પેલું કરે। દિશામાં વિશ્વ કલ્યાણ માટે 12 કલાક અખંડ ધૂન સાથે આનંદના ગરબા યોજાયા, મહિલાઓ ગરબે ઘૂમી માની આરાધના કરી। ડીસામાં વિશ્વ કલ્યાણ માટે 12 કલાક અખંડ ધૂન સાથે આનંદના ગરબા યોજાયા, મહિલાઓ ગરબે ઘૂમી માની આરાધના કરી। ડીસામાં મોદી સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને વિશ્વ કલ્યાણના હેતુથી આનંદ ગરબા મંડળ દ્વારા 12 કલાકની અખંડ ધૂન અને આનંદ ગરબાનું આયોજન કરાવ્યું। ડીસામાં મોદી સમાજના કુળદેવી શ્રી બહુચર માતાજીના આશીર્વાદથી ડીસા શહેરમાં છેલ્લા 15 વર્ષોથી આનંદ ગરબા યોજાઈ રહ્યા છે। ગણેશ આનંદ ગરબા મંડળ દ્વારા આયોજિત આનંદ ગરબા શહેરના દરેક સોસાયટી અને મહોલ્લામાં બહુચર માતાજીના આનંદ ગરબા ગવાય છે અને ત્યારે આ ગરબામાં એકત્રિત થયેલ ફાળાથી મોદી સમાજની વાડી ખાતે મહાસુદ અમાવસ નિમિત્તે ગણેશ આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ધૂન સાથે આનંદ ગરબાનું આયોજન કરાવ્યું હતું। સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે વિશ્વ કલ્યાણના હેતુથી યોજાયેલ આનંદ ગરબામાં મોટી સંખ્યામાં મોદી સમાજની મહિલાઓ સાથ માથે ગરબો મૂકી ગરબે ઘૂમી હતી અને 12 કલાક અખંડ ધૂન સાથે આનંદ ગરબામાં બહુચર માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। અખંડ ધૂન સાથે યોજાયેલા આનંદ ગરબા મહોત્સવમાં 45 જેટલી સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું। કાંકરેજમાં જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે 25 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની અપાઈ ભેટ। ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે લોકાર્પણ કરાયું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિધાનસભા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસલક્ષી 25 કરોડ રૂપિયા કરતાં વધુ રકમના કામોની ભેટ આપીને વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। ખારિયાથી નાના જામપુર ડામર રોડનું ખાતમુહૂર્ત, શિયાથી લાખુ માતાના મંદિર સુધી ડામર રોડ, ભાદરેવાડી સાકરિયાથી ટોટાણા ગામ ડામર રોડ, રાણકપુર ગામથી થરાબાબર રોડને જોડતા ડામર રોડ અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ, પાદરથી નેકરિયાને જોડતા ડામર રોડ, ચાખેલથી રૂવેલ ગામને જોડતો ડામર રોડ, માનપુરાથી મંગલપુરા જોડતા ડામર રોડ અને કમ્યુનિટી હોલનું લોકાર્પણ, ઝાલમોરથી ઇન્દ્રાનગર ડામર રોડનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી। પ્રસંગમાં સૌ આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, સૌ ગ્રામજનો, યુવાનો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને વર્ષોથી કરેલી માંગનો અંત આવતા ગ્રામ લોકોએ સરકારનો આભાર માન્યો। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે। એમાં સૌ પ્રથમ આજે ખારિયાથી નાના જામપુર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી જીશુભાઈ પટેલ,
ગામના સરપંચ શ્રી કનુભા વાઘેલા, ગામના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામજનોને, આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે. ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે, ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. આ સિવાય આજે કયા કયા કામ? આ સિવાય પણ આજે લગભગ 7-8 રસ્તાઓના ખાતમુહૂર્ત છે, પ્રાથમિક શાળાના ઓરડાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે. એમ આજે એબાઉટ એવું કહેવું તો કહી શકાય કે લગભગ 25-1 કરોડથી પણ વધારે રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમો છે. વડગામના રજો સણાંક ગામના પોલીસ કર્મીની આજે અચાનક ચક્કર આવ્યા બાદ નીચે પડી જતા તેમનું મોત. વડગામના રજો સણાંક ગામના પોલીસ કર્મીને આજે અચાનક ચક્કર આવતા નીચે પડી જતા તેમનું મોત નિપજ્યું. મૃતક પોલીસ કર્મી રમેશભાઈ પાટણ ખાતે પોલીસમાં ફરજ બજાવતા આજે છાપી બજારમાં કામ અર્થે આવ્યા હતા અને તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો સાથે ચક્કર આવ્યા હતા અને નીચે પડી જઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ઘટનાની જાણ તાત્કાલિક 108ની ટીમને થતા છાતીના ભાગે પંપિંગ કરી જીવ બચાવવા માટેનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમ છતાં રમેશભાઈનો બચાવ કરી શક્યા ન હતા. જે બાદ રમેશભાઈના મૃત્યુને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો. જોકે અચાનક પોલીસ કર્મીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયું છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી વળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.